પેલા તો બધા ઘઉં ને કાકરા બે ભેગા બેઠા હોય કે છે જીરે લાખા આ વાસણ છોટા છે પણ એમાં વસ્તુ છે ને બહુ મોટો છે આપણા સદગુરુ પરમાત્મા પરમ કૃપાળુ મસ્ત મોહન રામ કે જેમણે જગતની પરવા કર્યા વગર એમના જીવનમાં એને ખૂબ એવા દિવસો પણ એવા પસાર કર્યા હશે કારણ કે ભક્તિ છે ને એ ખાંડાની ધાર છે અને પછી સમજ્યા પછી આ ઘરમાં આવ્યા પછી આ ભક્તિ છે ને એ ફૂલડાની પાંખડી છે ગુલાબના ફૂલની પાંખડી જેવી છે એટલે અહીંયા સતી લોયણ લાખાને સમજાવે છે લાખા વાસણ બહુ નાનું છે અને એમાં વસ્તુ બહુ મોટી છે
મોણા ભજનમાં આપણે સિદ્ધનાથ બાપુએ ગાયો ને, અજરા કાઈ જરિયા ન જાય, થોડે રે થોડે સાધ પીઓ તારું કોઈ ઠોર ઠેકાણું ખરું, પણ એવા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સોત્રીય સદગુરુ મને તમને મળે ને બાપ, સરનામું બતાવી દે ત્યારે લાખાઈ ગયો એવા ગુરુજી મળે તો તાળા મારું. એલા લાખાને તો બે રાણીઓ હતી, સોન રાણી ને સુરજા રાણી. લાખાને બે રાણીઓ, સોન રાણી સુરજા રાણી, છતાં ઈ સતી લોયણમાં મોહિત થઈ ગઈ, પણ ગુરુ મળ્યા ને બાપ, વિષય ને વાસના નો ફણગો ફૂટવા ન દીધો. કારણ કે જ્યારે મને તમને કોઈ પારસ મણી નો સંગ થઈ જાય, સમર્થ મળી જાય ને બાપ, કામ થઈ જાય. એટલે કીધું એવા ગુરુજી મળે. મારા ગુરુ નો પ્રતાપ
આપણે આ સ્થૂળ શરીર થકી જે જન્મ આપે છે, આપણી ગુરુ માં ગુરુ છે, પ્રથમ ગુરુ માં છે, વિદ્યા ગુરુ, ધર્મનો રાહ બતાવે, માર્ગ બતાવે, ઘણા પ્રકારના ગુરુ હોય છે. કાન ભૂકીને કંઠે બાંધે એ પણ આપણા ગુરુ છે. કોઈ પણ સત્ય માર્ગ બતાવે, રાહ બતાવે, એ પણ આપણા ગુરુ છે. પણ પેલી મીરાબાઈ કૃષ્ણને લઈને આમ, મારો પ્રીતમ, મારો પ્રીતમ, મારો કૃષ્ણ, મારો કૃષ્ણ, એટલી વિભોર થઈ ગઈ હતી કૃષ્ણમાં. પણ જ્યારે એને રોહિદાસ ચમાર ભેટા ને બાપ, ત્યારે મૂર્તિને મૂકી પડી. ઓહો, હું તો જેને ગોતતી હતી મીરાને ત્રણ જન્મ લેવા પડ્યા બાપ, ગોપી, પ્રભા અને મીરા. પણ મીરાને ક્યારે મળ્યું? સ્વસ્વરૂપનું, નિજ સ્વરૂપનું, પોતે પોતાનું ઓળખાણ ક્યારે થઈ? ગુરુ મળ્યા ને રોહિદાસ ચમાર. રોહિદાસ ચમાર તો કહે છે, પાછી વળી જા મીરાબાઈ, આ ભક્તિનો માર્ગ બહુ કઠણ છે. જગત વાતો કરશે, નિંદા કરશે, મેણા ટોણા બોલશે, આ સમાજ અને આ સમાજે કોઈ ઓળખ્યા નથી બાપ, હતા ત્યારે કોને ઓળખ્યા છે? અને મારે અમરેલીમાં મુદાસ બાપુ સંત થઈ ગયા બાપ, જ્યારે હયાત હતા ત્યારે તને ગધેડે ચડાવ્યા, પથરા માર્યા, ગાળ્યો ભાંડી છે બાપ. દીકરી ધ્રુસકે ધ્રુસકે રડે છે ને વાવમાં પડવા જાય છે, કારણ કે એના પેટમાં પાપ વણિકનું હતું. એના પિતાના ઘરે નાની ઉંમરમાં ઈ જૈન ધર્મના પુસ્તક વાંચતી, એમાંથી એને લોહ લગ્ન લાગી અને મંદિરે જતી રહી. અહીંયા વણિકની સાથે એને ભૂલ થઈ જાય છે, એનું એના પેટમાં એનું પાપ એ વણિકનું હતું બાપ. અને જો એ બધું ન હોત ને તો અત્યારે મુક્તાનંદ સ્વામી ન હોત, એ બધું બરોબર જ છે. જે થાય એ બધું બરોબર જ થાય છે, ઈશ્વર કોઈનો અન્યાય કરતો. જગત હાવ નિર્દોષ છે, બસ તમે જ્ઞાનની ટોચ ઉપર આવી જાઓ ને, તમને જ્ઞાન થઈ જાય એટલે જગત તમને નિર્દોષ દેખાવ મળે, એમાં કોઈ તમને બીજો બકવાસ ન લાગે, ધર્મમાં ન લાગે, સંતમાં ન લાગે, સાધુમાં ન લાગે, સાસુમાં ન લાગે, પાડોશીમાં ન લાગે, પરિવારમાં ન લાગે, કોઈનામાં ન લાગે. કારણ કે દિવ્ય ચક્ષુ સદગુરુએ આપ્યું. એટલા માટે પેલા તો ચામડાની હતી તે આ બધું જોતી, રાગ દ્વેષ ઈર્ષા, રાગ મત્સર બધું આ ચામડાની દ્રષ્ટિ બધું કરતી. પણ જ્યારે એને સદગુરુ મળ્યા ને ત્યારે ને એક વજનમાં સતાર બાપુએ કીધું ને કે જી હું તો જન્મની આંધળી, હે મારા સદગુરુએ આપી મને આંખ, હે ગુરુ શરણનું અંજન આંજયું, મટી ગઈ સર્વે જા. ગુરુ નોતા ને ત્યાં સુધી ઝાંખું ઝાંખું દેખાતું હતું, પણ ગુરુ શરણ નું અંજન આજી ગયું ને આજુ એટલે ઓલું ઝાંખ પણ મળી ગયું બાપ. હું તો જન્મની આંધળી, એ મારા સતગુરુએ આપી મને આંખ, ગુરુ શરણ નું અંજન આજીઓ, મટી ગઈ સર્વે ઝાંખ. હે જી આંખો ખોલીને જોયું, જોયું રે હે ઘટો ઘટમાં બેઠો અલખ ધણી,
એ ગુરુ ના ગુણા વેખરી માં નો આવે, આ વાણી ના વિલાસ માં નો આવે, ઈ કહ્યા માં નો આવે, ઈ લખ્યા માં નો આવે, ઈ ગાયા માં નો આવે, ઈ વર્ણન માં નો આવે, ઈ અનુભવ માં આવે. પણ જેને જેને આ રસ ચાખ્યો છે ને, જેને જેને કલેજે છેદ લાગ્યો છે બાપ, જેને ચિનગારી લાગી ગઈ છે, આ એની વાત છે. ગુરુ ગોવિંદ દનુ ખડે આમાં કોને મારા પગે લાગલા, ગુરુ ગોવિંદ દનુ ખડે કિસકો લાગુ પાય, એ બલિહારી તો મારા ધર ઉધર ના ઘાટ માં સુક્ષ્મણાએ ખોલ્યો કબાટ, ધર ઉધર ના ઘાટ માં સુક્ષ્મણાએ ખોલ્યો કબાટ, ને આ માયા નથી, બાકી ગમે ને છટકી જંગલ માં વ્યા જાય, અહીંયા વ્યા જાય, ખૂણો ગોતી લઈએ, ના 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 બાપ, અનુભવ ની વાતો છે આ. શ્વાસ ઉશ્વાસ ના ઘાટ માં, શ્વાસ ઉશ્વાસ શિવ શક્તિ રાધા કૃષ્ણ રામ સીતા ઓહમ સોહમ, જે આમાં આમાં બધા બેઠા છે બાપા, જેને ફાવે ઈ કે. હા પણ એમ એને તોડીને આપણા બહુ નો ઓલું બીહ મારીને લાવવા, ઈ બધું બરોબર જ છે, ઈ ક્યાં જો બધા એને બધું નો ભાવતું હોય, એક થાળીમાં રબડી હોય, લાડવા હોય, એમાં ડાયાબિટીસ હોય તો એને નો ખવાય બિચારા, તો એને સાદું ખાવા દેવાય સાકરોટલો. હે ઈ ક્યારેક આમાં કરતો કરતો કંઈક છે ખરું, આગળ કઈ છે ખરું, જેમ દાસી જીવણે હતર કર્યા ને બાપ, એમ ક્યારેક મેળો પડશે બાપ, ક્યારેક મેળો પડી જાય. એટલે તો ગંગા સતી પાનભાઈ ને કહે છે, પાનભાઈ સેવા કરવી ને તો છેલ્લા જન્મ વાળાની કરવી, એના આશરે રહેવું, ખોટું ખોટું ધક્કા ખાય ને ગુરુ પાસે, ખોટું ખોટું ધક્કા ખાય ને તો એ કેદકનું હાસકલું થઈ જાય હો બાપા. હા આ ખોટા ખોટા શરણે થઈ ગયા છે ને એનું હાસકલું થઈ ગયું છે અધિકારી, ખોટુકલા ખોટુકલા છે હોય ને તો એ હાસકલા થઈ જાય, કારણ કે ગુરુ પારસ હોય છે બાપ, એ તારવાનો સ્વભાવ છે. એ ગુરુ તો મારા આંખ ની જ્યોત છે, ગુરુ મારા હૃદય ના હાર, એવા ગુરુ દયાળુ દેવા દેવારે, એ ગુરુની કૃપા ઘણી રે ઘણી, જી મળ્યા
ઓહો ભાગ્ય એવા સદગુરુ પરમાત્માની બાપ આપણા ઉપર આપણા સદગુરુના ચાર ચાર હાથ આપણા ઉપર માથા સિર પર હે કારણ કે નજી નકર આપણે અત્યારે જે ડેડો ડૂબતા હોય હજી શીતરા હે તેમ કરતા હોય હજી ભાખરિયા હોમવાર કરતા હોય ઉભા હોમા ને તીખા હોમા ને ગળ્યા હોમા ને મૂંગા હોમા ને બહુ કર્યા હે પણ એવો પારસમણી મળ્યો બાપ કર્મકાંડ થી જેને છોડી દીધા હે નથી યોગ સિદ્ધિ ની જરૂર મેં તો નામ સાહેબ કા મોરી એટલે ભજન માં કીધું બાપ दर्शन करता सद्गुरु जेने भावे प्रीते पुराणर जेने भेटा छे ने बाप आमा बे जणा नु काम छे बे नु काम छे अजे बधा बैठा छे जेटला जीवात्मा कोई स्त्री नथी कोई पुरुष नथी सच्चित आनंद आत्मा छे તત્વ કયો વચન કયો કે પરમાત્મા કયો તમને જે રાચે ઈ કયો પણ સ્વભાવ કેવો છે કીંગે મુકેશભાઈ હે મારી વાહે બેઠા આગળ આવો ને બોલામણા અમે સિંહ રાશિ વાળા ત્રણ ભેગા થયા છે એક અમે સીતારામ અમાર અને આ નામ રૂપ ને ગુણ ચોથું પદ છે એ ચોથા પદ નો કોઈ ભેદ જાણે એને જાણવો હરિ નો એટલે કહળસંગ બાપુએ કીધું ચોથા પદ તો જિસને પાયા સાંભળો ઉનકી વાણી રે એ સાંભળો ઉન એની વાણી સાંભળીએ ને બાપ શૂન્ય બરફ જેવા હો પછી હા પછી વાદ વિવાદ ખેંચા તાણી પક્ષા પક્ષી મતા મંતી પંથા પંથી બધું ગુરુ એવો પારસ મણિ મળ્યો છે આપણે અત્યારે સુધી ધણી વાળી હવે ધણિયાળી છું ધણી બધા ધણિયાળી થઈ ગઈ કોક મહારાજ થઈ ગયા કોક દાસ થઈ ગયા કોક દાસી થઈ ગયા પણ ક્યારે શિંગારી લાગી ગઈ હો બાપા સમજાવો કેવી મજા આવે છે દેવાઈ ગયા પછી મજા આવે લાઈ ગયા કલે જે જેને છેદ ગુરુ ઈ વેદ માં થોડું છે એ વેદ નો જાણે ઈ વાત બિચારો બોલે ન બોલે અનુભવ માં એને આવે કે મને બહુ આનંદ આવ્યો આ એ વાતો છે બાપ એટલે કીધું સતાર બાપા કેજી ગુરુજીના દર્શન કરતા
મસ્ત મોહનરામ ને હામે તમે અનુભવ કર્યા હશે બાપ, તમે તો એના સંતાનો છો. બે વ્યક્તિની વાત છે, એક જેને પૂરું સમજાઈ ગયું છે ને એ કોઈ થી પ્રશ્ન ન કરે, વાદ વિવાદ ન કરે, તર્ક વિતર્ક ન કરે, પંથા પંથી ન કરે, હું મારું ન કરે, નાતી જાતિ નું એને બધું જ શૂન્ય થઈ જાય, જેને પૂરણ સમજાઈ ગયું છે એને. અને એક એવો પ્યાસી છે ને કે સદગુરુ ને પ્રશ્ન કરતો હોય, અને પ્રશ્ન ઉઠવો જ જોઈએ, પ્રશ્ન ઉઠવો જ જોઈએ. અને એક બિચારો હાવ આમ નામ બેઠો હોય, એનું ગુરુ નથી હો. તમે જેને પાંડોશી ને હારે લઈને આવો છો, દાળ ભાત શાક રોટલી ખાય છે, બૈરી છોકરા છે, વિષય વાસના ભોગવે છે, એનું ગુરુ નથી, એ તો બિચારો નિર્દોષ છે. એ નિર્દોષ છે, એને બહુ નો કઈ ઠપકો આપો. નુગરો કોણ છે? ગુરુ નો બાળક બન્યા પછી, ગુરુ ના ઘર માં આવ્યા પછી, ગુરુ ના રહેણી માં કરણી માં આવ્યા પછી ચારિત્રી રૂપી પગથિયું ચૂકી જાય, એ નુગરો છે. એનાથી નુગરો એક કઈ મોટો હોય છે. એટલે સદગુરુ ના સાનિધ્યમાં કા પ્રશ્ન થવો જોઈએ, અને કામ મેરી ભી ચૂક ને તેરી ભી. અને પછી તો ખાલી એની દ્રષ્ટિ કાફી છે, દ્રષ્ટિએ ફળ લાગે લાગે ને. ત્યારે સતાર બાપુએ કીધું કે જી ગુરુજી ના દર્શન કરતા અડસઠ તીર્થ મારે થાય, ગુરુ ગરીબ ની વાજે અમારા પૂરે ગરીબો ની આશ, હે કાયમ ગુરુ શરણ માં ભાઈ રેવું રેવું રે, હે ગુરુ તો મારા ધીંગારે ધણી એટલે સંતો નો સમાગમ છે, એ કોટા ને બાળવા માટે સંતો નો ગુરુ નો સંગ છે બાપ, અને આપણો આ ખોરાક છે. આ વાણીમાં ન આવે પણ છતાં આ નજીક રહેવા માટેનો આ એક આ સંગીત આ સાજ આ બધું ગાવું આ બધું એની નજીક રહેવા માટેનો આ રાહ માર્ગ છે, આ ભૂલાઈ ન જવાય એટલા માટે.
બાકી તો અમર ભજન તો સદગુરુએ આપી દીધું છે બાપ, હવે એનાથી આગળ બીજું કાંઈ છે? એટલે સવારામ બાપાએ કીધું, વાલા ભજન ના રે ભરોસે રહેજો, ભજન ભજન તો મીરાબાઈ લાખો લય
માલદેવ રૂપાદેવ કુંભારાણા દેવતણખી દેવાય ડાલીબાઈ ભજન કરીને ગયા. ભજન ગાતો હોય ને કરતો હોય ને એમાં બહુ મજા આવે. પોતે ગાતો હોય ને પોતે પાછો કરતો હોય ભજન, ઓહો એનો આનંદ મારો હું કેવો તમને, એનો આનંદ બહુ અનેરો છે, બહુ લિજ્જત છે એમાં. એટલે આ ભજન માં કીધું કે ધોળે દાડે ઈ ધાડ પાડશે, ધોળે દાડે હે ઈ ધાડ પાડશે, એ તે દિયોન પાણી નો આરો રોકશે, પેલા લૂટશે આમાં પાંચ ને પછી આ પોળ ઉજળ કરી. પશુ પક્ષી ગાયો ભેંસો કૂતરા બકરા ઘેટાના ચામડા કામમાં આવે, સિંહ આનું ક્યાંય કામમાં આવે, પણ આ ધારે તો અમર થઈ શકે, દાનોમાંથી દેવ થઈ શકે, નારાયણ થઈ શકે. પણ ક્યારે? તો કે આ છે ને ત્યાં, આ ચેતન અત્યારે છે ને, જો ચેતન છે તો કેટલું સરસ આમ માથું લાવાય, બધી કઈ ક્રિયા કેમ કેવું તો પડે, હવાર માથું એવું ઉઠજે ઉઠી જાય છે, ન કેવું પડે, એનો સમય થાય એટલે આ થાક હોય શરીરનો બે કલાક નો, તો વધારે રાત્રે લેટ થયું હોય તો સવારમાં બે ત્રણ કલાક ઉઠવામાં લેટ થાય, પણ એ ઉઠી જાય કેવું ન પડે, ક્રિયા તો જોવે એની, અને પાછા ઢમઢોલ થઈને સાંજે હોઈ જાય, દોઢ રોટલો એક રોટલો ખીચડી બીચડી ખાઈને આમ જો એવું લોહી નો અભિષેક કરે ને, આપણે શું અભિષેક કરીએ મહાદેવને, તો બાઈ ઉંદર ગોઠણી આવ કોઈ તે શિવાલય ઉપર ચડી જાય શ્રાવણ મહિનામાં જ તે ખાલી, શ્રાવણ ને ભાદર ઓહો ક્યાં અમારો ગોળો ના જાતો હોય છે બિચારો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વૈષ્ણવ કોને કહેવાય? પાકો ઢીલા ટપકા કરવાથી, માળા ધારણ કરવાથી, જટાઓ ધારવાથી, ભગવા ધારણ વૈષ્ણવ નથી કહેવાતા. બીજાની પીડા જાણે, પીરાય જાણે, એને પીર કેવો, એને વૈષ્ણવ કેવો, એને ભગત કેવો, એને સાધુ કેવો, એને સંત કેવો, એને જ્ઞાની કેવો, એને પંડિત કેવો, એને જોગી કેવો, એને અખાડાનો સંત કેવો, એને મહામંડલેશ્વર કેવો, પછી ગમે તે હોય, હા ગમે તે સંપ્રદાય, ન્યા કોઈ તર્ક વિતર્ક નહીં, પણ આ પીડા જાણે એ પછી પછી ગમે તે હોય. એટલે મારા જૂનાગઢ નો નરસિંહ મહેતા કહી ગયા કે વૈષ્ણવ જન તો એને રે કહીએ પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન વૈષ્ણવ જન એને રે કહીએ પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો એને અને અઢારે આલમ એક પંગથમાં જમે છે, કોઈ નાત નહીં કોઈ જાત નહીં,
અઢારે આલમ એક અંગત માજ બેસવાનું એ મહાપુરુષ ની કેવડી કમાણી છે બાપા. અને જયારે બાપા હતા ને હયા ત્યારે ને પિસ્તાલી ગામ માં હક નથી લેવા દીધું મારા બંડી વાળા બાપ ને. હવે ગયા ને અને કોઈ એવો ભારત નો નહીં પણ વિશ્વ નો કોઈ એવો છેડો બાકી નહીં હોય કે ને અમારો ભદ્રમદાસ બાપ નહીં બેઠો. ટુકડો ન્યા હરી બેનો ને પાંચ રોટલા કરવા પડ્યા હોય ને હવડા તોબડા ચડાય તમે ધોડ્યા જાવો ધોડ્યા જાવો બધા લઈ લે તને કામ શું છે આજ કરવાનું છે. સ્ત્રી નો ધર્મ જ ઈ છે એટલે કીધું નરસિંહ મહેતાએ સકળ લોક મારે હવને વંદે. એ મારો દેશના બોર્ડર ઉપર આપણો ભાઈ આપણો દીકરો આપણો બાપ આપણી રક્ષા કરે છે ને એનું હવાનો માંગો બાપ આપણું તો ભાવ માંગો કે મારો દેશનો સૈનિક છે એનો વાળ વાકો ન થાય મારો ભારત દેશ મહાન આપણો આપણો દેશ નું આપણને ગર્વ હોવો જોઈએ. એટલે પેટ માટે તો બધા માંગે છે ઓલા બોર્ડર ઉપર બેઠા ને એનું ક્યારેક પ્રાર્થના કરજો ગુરુ મહારાજ. સકળ લોક મારે હોવને વંદે એટલે આપણો સવારામ બાપા કહે છે કે સાધુ ભાઈ કોઈ સુરતા સુગઢ ને સમેટે ને તો એના ગટમાં સાહેબ ગોતવા નો જવો પડે. મેં હમણાં પેલા જ કીધું કે લાખો ના ટોળા માં એનું બચ્ચું હોય ગોતી એટલે કીધું કે સાધુ ભાઈ કોઈ સુરતા સુગઢ ને સમેટે તો એના ઘટમાં સાહેબ એલા પડ્યું છે ત્યાં ગોતે નહીં ગોતે શેટે અમૃત તારી નાભીમાં પડ્યું છે આનંદ તારી નાભીમાં છે એમ ભજન માં ગાયું હમણાં આવડો વિશ્વાસ બીજો પણ ભજન સમજાય તો કામ નો છે. ભજન ભજન તો હું કરે ભજન નો જાણે કોઈ પણ મૂળ ભજન જો જાણે તો ગંગા સતી પાનબાઈ કે પછી ને પછી કરવું પડે ને બીજું એટલે સવારામ બાપા કે છે પડ્યું છે ત્યાં ગોતે નહીં ગોતે છેટે છેટે વેરી થી જેમ ફરે ફરે વિરોધી જોઈ નહીં હાલે એ સાધુ હાય કોઈ સુરતા સુગઢ ને સમેટે ઓલી સુરતા હતી ને એનો પતિ મળી ગયો એટલે એને પછી આમ આનંદ આનંદ થઈ ગયો કારણ કે એનો એનો પતિ એનો પતિને ગોતતી હતી શબ્દ એનો પિયુ પરમાત્મા એનો પતિ સુરતાનો શબ્દનો વિવાહ થઈ ગયો ગુરુજીએ કરાવી દીધો હે એટલે સ્વરામ બાપા એટલે કીધું સ્વયંવર સદગુરુજીના દેશમાં સ્વ એટલે તું પોતે કઈ સ્વયંવર કઈ વિદેશમાં નથી થયો
કે ગામડા ને કેવો દેશ સ્વયંવર સતગુરુજીના દેશમાં એ પરણે શબ્દ ને સુરતા એ પરણે શબ્દ ને સુરતા આમાં મર જીવા હશે વાહને માશે જેને મળ્યો હોય લક્ષ લગાર હે આવો સ્વયં સતગુરુજીના દેશમાં કેવડી સતગુરુની કૃપા તો જોવો તમને પછી દેખાવા માંડે ઓહો મારો વાલો તો વિરસી રહ્યો છે પોતાની મોજ એટલે વજન માંથી કે તીર્થ વ્રત માં બહુ ફરે છે જાય બદરી ને બેટે તીર્થ વ્રત માં બહુ ફરે છે જાય બદરી ને હેટે આદમ તો તારો પિયુ તો તારો પરમાત્મા તો તારો પરમ તત્વ કે તો આદમ તો અંતર માં રમે છે ભજન કરો તો ભેટે દિલ દરિયામાં આમાં અખંડ દિવસ નથી એને વાટ રાખવા તૈયાર નહી આ ઢોકળા જેવા ને કોઈ ધડો નહી કરે હો બાકી ઓલો ચેતન છે ને મારો આવે નહીં અંત અને કાયા હારે કાયન લાગતું હે અને કાયા હારે કાયન લાગતું હે મને ભજે મોટા સંત રે આજે તો મેં મને ઓળખ્યો તમને સદગુરુ બાપા અદ્વૈત માને છે હે અદ્વૈત માં ત્યારે કે છે થોડાક દિન બીએ ગયા તમારી જેમ હતું ત્યાં ઓલો હાવ પતી જાય બિચારો આટલા ભેડો ભેડો આવા નિહાકા નાખી છે આપણે ગુરુનો બાળક હોય ને બાપ આવા નિશાસા ન નાખે એ માય કાંગલાની જેમ ન રહેતો હોય એનામાં સુરવીર પણ હોય છે એ સચિદાનંદ સ્વરૂપ છૂરે આ દેહ આવે અને નામ
ભગવાનનો ફૈજે તો છે હે ગમે ને ફૈ ભાઈ નામ પડ્યું હોય ને એ નામ તો ફૈયે પડ્યું છે પણ તું તો અનાદીનો આત્મા છો તારો તણ કાળમાં એ નાશ નથી કા હે એટલે કીધું શંકર મહારાજે સચિદાનંદ एक बदी मारा माया रे आजे तुमे मने ओळखो आजे तुमे मने ओळखो एक अनादी अनंत छूरे मारो आवे नहीं काया साथे कायन लागतो अने काया हारे कायन लागतो ये मने भजे मोटा संतरे मने भजे मोटा संतरे आज तुमे मने ओळखो आज तुमे मने छोगा मिली फरु त्रिलोकमा छोगा मिली फरु त्रिलोकमा ये वाको थाय नहीं बाळ रे वाको थाय नहीं बाळ रे आज तुमे मने ओळखो आज तुमे मने ओळखो જ્યારે દિલ માં દીવડો થાય રે જ્યારે દિલ માં દીવડો થાય રે આજે તમે મને ઓળખો આજે તમે મને ઓળખો આ તો દયા છે ગુરુદેવ ની રે તેણે આપ્યું બ્રહ્મજ્ઞાન આ તો દયા છે મારા આ તો દયા છે મારા નાથ ની રે જેણે આપ્યું બ્રહ્મજ્ઞાન શંકર સમાધિ માલિન છે શંકર સમાધિ માલિન છે હે લાયું આય તે માં જ્ઞાન રે હે લાયું આય